પાલીતાણાના રંડોળા ગામે લૂંટવીથ ડબલ મર્ડરની ઘટના બની છે, જેમાં વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની લૂંટારૂઓએ ખાટલે બાંધી બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટનાને પગલે એસપી નો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. અહેવાલ તુષાર કામળિયા, પાલીતાણા. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં રંડોળા સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ડબલ મર્ડર વિથ લૂંટનો અનડિટેક બનાવ બનેલ છે. ગઈ રાત્રિએ પ્રાઇમરી દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે મર્ડર કરેલા હોય એવું જણાય છે. બંને દંપતી 70 વર્ષની આસપાસની ઉંમરના પતિ પત્ની છે અને પ્રાઇમરી દ્રષ્ટિએ એવું લાગે છે કે લૂંટ કરવાના હેતુથી ઈજા કરી અને ટૂંકમાં આ બનાવ બનેલો છે. હાલમાં આ અનુસંધાને ગુનો દાખલ કરી અને એની તપાસ એ પોલીસ કરી રહી છે. ડોગ સ્કોડ, FSL અને અન્ય ટીમોના સહકારથી અને એના ઉપયોગથી આગળ આમાં ખરેખર આરોપી ક્યાંથી આવેલા, કઈ દિશામાંથી આવેલા અને કયા પ્રકારના છે એ તરફની તપાસ પોલીસે ચાલુ કરી છે. કેટલા જણા હોવાની શંકા? પ્રાઇમરી દ્રષ્ટિએ હમણાં કહી શકાય નહીં કે કેટલા જણા છે, કેટલા વ્યક્તિઓ છે. અને તમને શું લાગે, આ ડિટેક્ટ થાય એવું લાગે છે કે ગુનો? ગુનો ડિટેક્ટ કરવાનું કામ પોલીસનું છે અને એના માટે પોલીસ હાલમાં મહેનત કરી રહી છે. આગામી આવો જ બનાવ એક 20 વર્ષ પહેલા બનેલો હતો, તો હજી ગુનો ઉકેલાણો નથી, હજી અનડિટેક્ટ છે, તો આ વિશે આપનું શું કહેવું છે? ભૂતકાળના ઘણા ગુના અનડિટેક મતલબ હોવાનું બની શકે. તમે કયા ગુનાની વાત કરો એ કહી શકાય નહીં.